આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે 130થી વધુ લોકોના મોત નિપજાશે, જેને કારણે સેંકડો ઇમારતો ધરાશાહી થઈ છે, જેને પગલે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અધિકારીઓનું માનીએ તો મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1ની નોંધાઈ છે. મેક્સિકો સિટી, મોરેલિયોસ અને ઉએબલા પ્રાંતમાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. મેક્સિકોમાં 32 વર્ષ પૂર્વે ઠીક આ જ તારીખે એક વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેમાં 10,000 લોકોના મોત નિપજ્યા છે. ભૂકંપના કારણે મેક્સિકો શહેરમાં એરપોર્ટ પર થોડા સમય માટે વિમાની સેવા રોકી દેવાઈ છે. શહેરની મોટાભાગની ઇમારતો ખાલી કરવામાં આવી રહી છે. આ જ વર્ષે મેક્સિકોમાં 8.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 90 લોકોના મોત નિપજ્યા હતા. તો મેક્સિકોમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઈ ચુક્યો છે. રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતા માપવામાં આવી રહી છે. રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયા છે. તેમને બહાર કાઢવાની જે કવાયત છે તેને તેજ કરી દેવાઈ છે. મહત્વનું છે કે ભૂકંપના આંચકામાં 130થી વધુ લોકોના મોત થયા છે. વધુ લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા સેવામાં આવી રહી છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે તેવી અધિકારીઓ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આ પહેલા પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, ત્યારે ફરી આ જ તારીખે ભૂકંપ આવ્યો છે. તેને કારણે લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે. આપણે જણાવી દઈએ કે જે રીતે મેક્સિકોમાં ભૂકંપ આવ્યો છે, કેટલીક ઇમારતો ધરાશાહી થઈ ચૂકી છે. કેટલાક લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા, ત્યારે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દેવાઈ છે. તંત્રની ટીમ પણ તમામ તૈયારીઓમાં જોડાઈ ચૂકી છે. તમામ જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.